નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજે ધનતેરસના દિવસે નવસારીની અંદર રામજી મંદિર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાર્યક્રમની અંદર રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ, કે જેઓ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી છે, એમના હસ્તે ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો અને લગભગ 155 જેટલા નવા કેન્દ્રો જે ખરા એનું ઉદઘાટન અને મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સર્વ શ્રમિકોને પૂરતા પ્રમાણની અંદર ભોજન અને તે પણ પોષક તત્વો સાથેનું ભોજન મળી રહે એ ભાવનાથી આ કાર્યક્રમની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી અને જેને અનુસંધાનની અંદર બીજા નવા 155 કેન્દ્રોનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું. સાથે જ ધન્વંતરી રથ કે જે એમને માત્ર ભોજન નહીં પૂરું પાડશે પણ સાથે ધન્વંતરી રથ દ્વારા એમને આરોગ્યલક્ષી સેવાઓ પણ પ્રાપ્ત થઈ રહેશે એવી ભાવનાથી જે શ્રમિકો છે શ્રમિકોને વહારે સરકાર આવી હોય એવું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમની અંદર મુકેશ પટેલની સાથે નવસારીના ભૂરાભાઈ શાહ, રાકેશભાઈ દેસાઈ, મિનલબેન દેસાઈ, જગીશભાઈ શાહ અને પરેશ દેસાઈ કે જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રામજી મંદિર ખાતે કાર્યક્રમ. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આંબેડકર વસાહત ગાંધી ફાટક પાસે રાકેશ દેસાઈજી દ્વારા, દીનદયાળ નગર તિગરા નવસારી ખાતે નરેશભાઈ પટેલ દ્વારા, એપીએમસી માર્કેટ વિરાવળ ખાતે પરેશભાઈ દેસાઈ જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમના દ્વારા, અને દસરા ટેકરી ખાતે જે બિરસા મુંડાજીની પ્રતિમા છે ત્યાં મિનલબેન દેસાઈ કે જેઓ નગરપાલિકાના પ્રમુખ છે એમના દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે જો વાત કરવામાં આવે તો રામનગર વિજળપુર ખાતે આરસી પટેલની હાજરી રાખવામાં આવી હતી પણ અમુક કારણોસર તેઓ ગેરહાજર રહ્યા હતા અને છેલ્લી ઘડી એમના કાર્યક્રમમાં ફેરફાર થવા પામ્યો હતો. તો મોરલી ફાટક પાસે જલાલપુર નગરપાલિકાના પ્રમુખ એટલે કે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રતિનિધિ ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રમાણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો રામજી મંદિર ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો એ રામજી મંદિર ખાતેના કાર્યક્રમની અંદર આકસ્મિક મૃત્યુ સહાયના ચેકો, શિક્ષણ સહાયના ચેકો અને પ્રસ્તુતિ સહાયના ચેકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર પ્રસંગે મુકેશભાઈ પટેલ દ્વારા શું જણાવવામાં આવ્યું ચાલો આપણે સાંભળીએ. આજરોજ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ગુજરાતની અંદર જે મજૂરી કામગીરી કરી રહ્યા છે, કડિયા કામગીરી કરી રહ્યા છે એમના માટે 155 સ્થળ પર આદરણીય મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને એ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અંત્યોદય સુધી ગરીબ વ્યક્તિ જે મજૂરી કરે છે, કામગીરી કરે છે, એમના શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા સરકારની આ યોજના દ્વારા કરવામાં આવી છે. ત્યારે એ પૌષ્ટિક આહાર અને એકદમ નોમિના ચાર્જથી, એકદમ ઓછા ચાર્જથી એમને ખાવાનું પૂરતું મળી રહે એ હેતુસર સવારમાં એને ટિફિન દ્વારા અથવા તો ત્યાં પોતે ભોજન લઈ શકે. સાથે સાથે ધન્વંતરી રથ દ્વારા આ શ્રમિકોનું બોડી ચેકઅપ પણ કરવામાં આવે છે. એમને મફતની દવા, નાના એવા કા રોગ હોય તો અને સિવિલમાં એની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારના આ સંવેદનશીલ અભિગમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ યોજના એક માનવીયતા અભિગમ સાથે હૃદયપૂર્વક જોડાયેલી છે. હું આશા રાખું છું એક પણ શ્રમિક પોતે પૈસા હોય ન હોય ભૂખ્યા સુવાનો વારો ન આવે અને સાત્વિક ફૂડ મળી રહે એ હેતુથી આ ગવર્મેન્ટના આ અભિગમને અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર માનવીયતાનું કામગીરી કરી રહી છે એ બદલ અભિનંદન પાઠવું છું. આજરોજ નવસારી ખાતે ટીમ કલેક્ટર શ્રી, શ્રમ વિભાગના અધિકારી શ્રી દ્વારા આજે નવસારીમાં પણ આ શ્રમિક વ્યક્તિઓ જ્યાં છે ત્યાં અન્નપૂર્ણા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવશે જે બદલ ટીમ ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન પાઠવું છું. સર, અગાઉ પણ આજે યોજના ચાલુ કરવામાં આવી હતી 10 રૂપિયાના એના માતબર રકમે, હવે 5 રૂપિયામાં ચાલુ કરવામાં આવી છે, કેટલું કાર્ય આ અગાઉ પણ ઘણા કેન્દ્રો ખોલવામાં આવ્યા ને લગભગ બધું જ મળીને આજના 155 અને પહેલાંના લગભગ 300 ઉપરના કેન્દ્રો આ શરૂ થયા છે. 5 રૂપિયા એટલા માટે જેની કોઈ એટલું બધું છે જ નહીં પણ
ગરીબોના એક પ્રોત્સાહ એક એક એમને આના આનો લાભ લે. માનો કે શ્રમિક વ્યક્તિઓ છે એ શ્રમ એક સાઈડ પર કરતા હોય કામગીરી, તો એની પાસે રસોઈ બનાવવાના ટાંચા સાધનો હોય હોય ન હોય, ટાઈમનો અભાવ હોય, તો સરકાર દ્વારા એક ટોકન ફી દ્વારા પણ આ એક સરસ કામગીરી શરૂ થઈ છે. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લાની અંદર કુલ 155 નવા કેન્દ્રોનું મુહૂર્ત કરવામાં આવ્યું અને એની અંદર મુકેશ પટેલ પોતે હાજર રહ્યા હતા અને આ પ્રમાણે શ્રમિકોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે, જેથી કરીને એમને એક ટિફિન પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને બેગ પણ આપવામાં આવી હતી અને શ્રમિકોને પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વોવાળું ભોજન પ્રાપ્ત થઈ રહે એ પ્રમાણેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.